હા હું અક્રિય નીકળ્યો છું, હાલ તમારી રીસેટિંગ થઈ જશે. કેટલાનું છે? કોણ આવે? હા ઓકે ઓકે થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોલ આવ્યો? એક મોબાઈલવાળા. લગભગ લોકડાઉન લોન તો પડી ગઈ, એના ઉપર પૈસા લઈ ગયા તારે તો અંબાલા. બાકી લોન તો ક્લિયર છે, પછી ધંધો કેવી થાય રહી યાર, ખબર ના પડે. બોલજો નંબર. 99 248 48 હેલો અંબાલા બોલે, ફાઇનાન્સ માંથી બોલું. અંબાલા નો છોકરો બોલે છે. તો અંબાલા કઈ ગયો? મરી ગયા. ફાઇનાન્સ માંથી બોલો. અરે યાર, તમારા પપ્પા મરી ગયા છે એ અમને ખબર નથી, બરાબર. તમે કીધું નહીં. જો અમારો દુઃખ લાગે છે, અમને ખબર નથી કર્યા ઓફ થઈ ગયા, બરાબર. પણ એનો બાકી બોલો છે, એનો સહી ચેક બધું અહીંયા છે ફાઇનાન્સ નું. જો રોવાની વાત નહીં, તમે રૂસો નહીં, તમે શાંતિથી મળો. આવી વાંધો નહીં, તમે શાંતિથી મળો, બરાબર. તમે બધા લઈને આવજો, એટલે આપણે ચોખ્ખટ થઈ જાય હિસાબમાં જેવું હોય. ઓકે. ભગવાન ગમ્યું ખરું, પણ એક જ વસ્તુ, આપડે ઘણો વ્યાજ રૂપિયો લેવું નહીં. 6 મહિનાનું સારું છે. 6 મહિના 30,000 જેવું વ્યાજ થાય તો આપડે 30,000 રૂપિયા 1 રૂપિયો પણ લેવો નહીં. ઘણો ખાલી વાળી મૂડી મૂડી છે ને, એને એ પરત આપવાનું આપી દીધી, એટલે બહુ થઈ ગયું. આપણે રેટ જવા દો, એ કારણ કે લોને અંગુ થઈ ગયું, આપણને ખબર નહીં. આ રોગના કારણે કદાચ ઘણા એવા વખત થઈ ગયા છે, પણ આપણને આપણે એવું કરીએ, આપણી મૂડી છે શું કરવાનું? મૂડી આપણે કાયદે છે લેવાની છે, જો ખોટી લેવાની છે, બરાબર. ચલો આપવા દો, આપણે તો પેલા પહેલું બોલાય પણ બંધ બંધ ફાઇનલ કરી દીધી કે આ બીજું લિસ્ટ જોઈ લેજો. તો હું લિસ્ટ જોઈ લઉં છું, બારે બારે ગમ હતો ને,
મેં તો રોવા હું લે હું નહીં જીવ કે હજુ થી તાર બાપ જતો પણ હું તો જીવું છું બોલ મારી મુ ગોમો તો પેલા કોક સાહેબ ને ફોન આવ્યો તે એ સાહેબ એમ કહેતા હતા કે તારા બાપાના કે 2 લાખ રૂપિયા બાકી છે મારી 2 લાખ રૂપિયા બાકી છે કોક સાહેબ બોલતા હતા મારું બાપાના કીધું 2 લાખ રૂપિયા બાકી છે કીધું મને તો ખબર નહીં પણ કીધું મારા માને ખબર હોય હું પૂછું મારી આ વાતની તને ખબર છે 2 લાખ રૂપિયાની મને તો કઈ ખબર નહીં ડોહો ઉપર જો ઠાટડી બોધા એની અને વ્યાજ મુકતો જો પાછો મને તો ખબર હે ઘરમાં 1 રૂપિયો નહીં જોઈ લાઈન 2 લાખ રૂપિયા આલજુ અને અરે તું રોય ને કોણ કરીએ મારી હું એમ કહું છું કે લેહડો આપ બે પેલા મન કાકા પાંજી મન કાકા મન કાકા કાકાના વાતની ખબર હોય તો વળી યોન ખબર હોય તો પોણી વાળ્યું ગાડી મૂકી તારો કાકો ખબર વિચિતર છે ગાડી મારી છો મેલું તને એમ તો છો મેલ વાગી પર કોઈ પંચર પાડ મેલી હેડ ઓધો ને હેજે પેલા પૂછી લીએ તાર કાકા વાત કરજે બરાબર તા કાકા જોડે વાત કાકા ને કહું છું મારા પાહુ બનતું નહીં અસલ હું પાવાણ બે બે હાલ વાત કરું છું મારા આરામ માં કાકા કા મેં રાગ આવે એમ હતો હું કંકોડા રાગ આવે તારે પૂછ તો બોલાય તો ખુલી ચહેરો છે કાકાઓ કાકાઓ રોએ રોવાતું નહી ખે ખવાતું નહીં તમે મોઢામાં નહીં દુખાતું ખે દુખાતું નહીં મારા ઉપર સાહેબ નો ટેલિફોન આવ્યો તે સાહેબ થી તાર પપ્પા ના 2 લાખ રૂપિયા બાકી છે બરોબર 2 લાખ રૂપિયા બાકી છે પણ મને ખબર નહીં બરોબર ક્યાં બાકી તમારે મારા માને પૂછ્યું કે મેં મારા માને પૂછ્યું મારા માએ કે મને ખબર નહીં એટલે કીધું મારા કાકા પણ કદાચ મારા કાકા ને ખબર હોય તું કીધું એ કેમ થતા આવી ના ભાઈ કોઈ ખબર નહીં એટલે આ તો એમ કે કદાચ ડોહો જ્યાં તે અમન ના કે ભૈરણ પણ ભાઈ ના કઈ જ્યાં હોય એટલે મેં કીધું તમને ખબર હોય આ તો કદાચ હા ના પૈસા માંગે હવે અમાર ઘરમાં તો એક દોણો નહીં ખાવા બરાબર હવે જો અહીં લાવીએ 2 લાખ રૂપિયા નાળો ભાભી મને હમુ જ ખબર નહીં આ પૈસા વાત ની અને ડોહો તો છૂટી ના પડતા બોલ કરી નહીં ખબર આખી વાત એ તો હું એમાં હું ખોંચી રાખવાનું કે અને ડોહો જો તે વાળી વ્યાજ ને વ્યાજ મળતો જો અમે તો જે તે ભરશું વ્યાજ તમે કહો છો પણ 2 લાખ રૂપિયા મારા ગાંઠી લાભા પણ તો રોવાઉ લે કાકો આવશે અમે કાકો તો છોછી હાલી જતો વાતો કરો છો તમે કારણ પાસે કાકા હું કોઈ ઉપર થી પડે છે કોઈ 1 રૂપિયો પાહ ને મોસો મું છું ખાલી કાકા કદાચ વળી 2 લાખ રૂપિયા હોય ભરવાના તો થોડું ટેકો કરજો કે લઈ પડે પણ મારા તો નહીં મારી વાતો પર તારા ઇને આમ જો મારો આમ આમ ટેપો ટાળે પેલી ગાડી નહીં પડી તારા રાખો બધું મારી વાત આપડો અમે કોઈ જો મને તો ખબર હોય તો હું છોકું કહી દઉં કે હા ભાઈ બરોબર હું અંગાથી રહેતો નતો બરોબર કોઈ વાત નહીં મને કોઈ ખબર નહીં પણ ડાયલો જઈને ભાઈ બંધ કરો ને મારી વાતો ભાઈ મોટું વાર ખુરાક છું ડાયલો એનું ભાઈ બંધ કરો ને ડાળું ખબર તમ તો લોનો બોનો બધા પહાડ રહી રહીને હેરા કરતા હતા રોજ રહે પહાડ હતા હા તે ના તું ડાયા કાકા ને ફોન કરતી હા ફોન કરે હું કહું લે ભાઈ હું બોલાવો એનો ના ડો નકો દે છે તે લોનન બોનો કરી ડસા પગલા કરીને ને જતો રહ્યો બસ બસ થઈ શકતી ના હલો 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 બોલો હું કહા કઈ આવે કોઈ નહીં બસ આ ઘેર હું જો જો તે હું એમ કહું છું કે ઘેર આરું થોડું કોમ હતું જે આવું છે તાને હું કોમ હતું
મારો ભાઈ જો ભાઈ બન જતો રહ્યો અને તારો હગ્ગો ભાઈ થાય તો એકન હું એનો શોક પાડી બેઠો અને તું સા પાણી કરે એટલે ગન ગન તો થાય કે સા પાણી એમ વાત ગન ગન થાય એટલે આવતા જતા વસ્તી ના જો તમારે શરમ આપી જો અને કુલ કુલ ભેગા થયા તમે હું તું ગોકળો જાની ને માસ અને આપણે ભૂલી ગયો એ છોકરો વાત હાજી તો હોક પણ તું હોય આય તો ખરો બધી બધી દફા કરજો થોડું કોમ સોમાય હા રે હું એક મહિનાથી હરકો દરેક ખાતો નહીં ને જો કે સા પાણી ખોરું હા રે હું આવું છું હા હા આ જાટ આવજે પાછો આવો ઓ ઓ ઓ પણ કાકા મારી માની લોગન આ ગાડી થી હું ટંક અને હાલ તો શેર વર્ક જોને ભાઈ ભાભી રોહન થાય થોડું રિપોર્ટ કરાયો તો અત્યારે મારા ભાઈ હોય બેઠો હોય તમે પૈસા પૈસા કઈ કશું કહ્યું ખાઈએ ગાડી ના મહી 10 રૂપિયા કમાઈ શાકભાજી ખાઈએ અને 2 લાખ ભાઈ તમે કીધું એ જ અમારું કેવું હને બાકી છે એ નહીં મને ખબર નહીં મારે માને ખબર નહીં મારા કાકાને ખબર સારું લીધા હોય ખબર આવી જો ઘર વાળો કીધું હોય ભાઈ ને તમને કઈ સમાચાર ખરી મને ચોવી કલાક એટલે તને પૂછવું પડે નહીં હારું મને કોઈ વાત નહીં ખબર જોત ખરો ફોન વાળા કીધું તો છે કોના બાકી કોના કોમ કોમ ટેલિફોન આવ્યો સાહેબ એ સાહેબ કેતા હતા કે ફાઇનાન્સ માં લોન કરી જતા ઓહો હો ફાઇનાન્સ વાળો સાહેબ એ તો આપડે તમારા ગાડી ના લીધે પેલી ઇકો એક ગાડી ઉપર કાઢી દીધી લોન પણ એ તો ભરી દેતી હારું પણ હા જો ગાડી પાછી મારા નોમું છે હજી ગાડી નહીં તમારું નોમું પેલું એ નહીં કરાવ્યું ફેર કરાવો તો એ નહીં કરાવે હજી મારા નોમું છે પણ લોન તો બધી કમ્પ્લેટ ભરી જાય હતી સીધું ઘટનાગર તે ખાધું તો હતું કે તારો કોઈ ચિંતા કરશો નહીં આ ગાડી બધી ફિટ કરી દેજો ઉપર તમારે બાજુ કોઈ ચિંતા નથી કોઈ જરૂર નહીં આપણે બધો ઉદ્યોગ
तू ना सीधो चला के बराय ना के बंद जीव में धकिया ने बात सुन ला के ना बरा बाकी का को ले ना दो मु गमो दो मायना तो आपला बारे ओळखन छ कोई चिंता करवा ने जो जो की वस्तु पड़ी टाटा मत तो ऑफिस कोई चिंता करवा जरूर नहीं जो जो होय ना पर छेट आई जाई जो ही ओळखन छ आपा एक आदो ऑक्टो पर साहेब के हाथ में तुम पर बात करो ना कोई नहीं जी भी आवाज साहेब आइए ने हेलो तने बाबी आवा बात साहेब फोन आयो खुर्ची मित्र भाई बन तारा पप्पा नो एकदम क्लियर व्यवहार हतो बराबर 100 મહિના નો વેજ 30000 રૂપિયા થાય છે બરાબર અમાર અતારે ખબર પડી એનો ફાધર ઓફ થઈ ગયા છે કે મે 30000 વેજ કીધું લેવું નહીં વેજ માફ કરે પણ જે મૂડી મૂડી હતી એ 2 લાખ રૂપિયા સાહેબ મો થાય છે એક મુદ્દાની તમાર વાત મેલું આ મારો ભાઈ બન હતો એને પૈસા 2 લાખ રૂપિયા તમાર પાસે હું કોમ કરવા લીધા હતા એ ખબર તમ તો ઉભરો કહી જાય રે ભાગ્યા તમારે લોન લઈ લે હા ના ઉભર કોઈ લઈ જા કોઈ વસ્તુ પર લોન ઓલરેડી ચાલુ હતી લોન બરોબર અને બેંક સાથે હપ્તા ભરતા હો હપ્તા ભરતા હપ્તા તમારા રિસીવે તમારા ઘેર પડી છે ભરી હપ્તા ભરી પણ એ આયા અને એ લોન રિન્યુ નહી કરી ના ઉપર લઈ ગયા 2 લાખ રૂપિયા એને લોન હો કોઈ ફાઇલ આવી નહી ના થાય એને ફાઇલ પર પૈસા નહી ગયા આ પાછા થોડા પૈસાના કંજૂસ હતા તે ઓય પર મોહમ્મદથી હું મારા નામ કરી દઉં તે સર ના કરાઈ તો 2000 ખર્ચો થતો હા ભાઈ હું લોન લઈ લો તમારે કે ખબર છે કે ગાડી કોઈ દિવસ કોઈના નામ રખાય નહીં હા આ છોકરો સલામત કાલ દાવે છે કોઈ એક્સિડન્ટ થયો તો આગળ હું ક્યાં હું તો ડ્રાઈવર હતો પણ બકો તમારા છે ગાડી તમારું નામ ગાડી માં નામ જ પણ સંગ તો નામ ના કરે એનું કારણ છે ખર્ચો થતો ભાઈ ખર્ચો બહુ થાય એમાં તો ખાઈ ચાર ખાઈ ને જે એ બધું લઈ 20000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો નો નોમ ટ્રાન્સફર કરવાનો 2000 રૂપિયા ને કરાઈ નહીં પણ જો તો પાછો હતો પાછો તો પણ જતા રહ્યા અને મારી મૂડી મેલતા ગયા હું કહું સાહેબ મૂડી નો અમન તો જો અમન તો ખબર નહીં કઈ ની હું કોમ લીધા હા હમ વાપરવા લીધા હું કહું ના તો 2 લાખ માફ કરો તારું જમી 2 રૂપિયા કમાઈ ને આ તો કો આખો દાઈ કોઈ પીતા તો તું યાર બરોબર પૂરે પૂરે અને બધું જે પૈસા આવે તો રોડ લાવ સાહેબ બધું ગાડી પર વાત કરી સાહેબ હું બરાબર જો મન મરતી નહીં બરાબર
તમે તો મને વધુ નહીં મળતી અને તારે ક્યાં ક્યાં ગાડીઓ થઈ ગઈ હું બોલાવ ગાડી મેલી ગયા છે ગાડી તો તમારે પાંચ ગાડી ગાડી પર તો ઘર ચલાવવા ગાડી પર તો ગાડો ગાડી ની કિંમત થાય એટલે ગાડી ની 7,00,000 રૂપિયા જેવી કિંમત થાય ઓળખતા હોય તો એને પૂછી દો આ કંપની નો વ્યવહાર કેવો છે ના એ તો આપડે હપ્તા ભરતા એક કંપની ચાલે તારી કેટલા વર્ષથી 30 વર્ષથી આ સુધી વ્યવહાર ખરાબ હોય તમે તો એક વ્યક્તિ કે ભાઈ આ કંપની ફોડ છે એવું કરે છે તો આપણે એક રૂપિયો લેવો મજા આવે એવું લાગતું નહીં તમને એવું લાગે તાર બાપા એ મારા મારા ફોન થી રૂપિયો લીધો તો સર હજ લીધો સર ને નોમ બોલા ના કા કંપની ને પણ જુઠ્ઠું નાખે નહીં અને એને થોડી ધન તો કરવી હતી મારું એમ કેવું એ મારો દીવ રજીઓ પણ તને દેવા નાખતો છે હું કેવું મારે હું કરું શું કરશું તા હારું રકમ મોટી સાહેબને ફોન કરીને આપણે એવું ના કરશો સાહેબ ઓફિસ માં નકો ફોલ કરી ભેગા કરી એની વાત નહી અમન કાલે મૂડી મૂડી પાછી આવો જો એ પૈસા અમે ફેરવશું તાના મણી નું વેજ મળશે તમે આપો અમે કોઈ બીજા નાખશું તાના મણી માંથી વેજ મળશે બરાબર અમે વેજ જવા દઈએ અમે આ મૂડી તો જઈ રહ્યા દવારી અમે નીકળી છીએ અમે કોઈ ફોડ તો કરતા નહીં તમારા મન એ મૂડી તો આવી પડે ને આવી પડે હા તમે એમ કહેશો એનો કોઈ નો ડાવો બરાબર કોઈ ટેન્શન નહીં પરિસ્થિતિ એવી હોય તો બરાબર એક ડાવો બે ડાવા છો ના સર મારો એમ કેવો છો સાહેબ તમે ખરા ને અમે ના નહીં કેતા કે નહીં આજે બરોબર પણ ભાઈ અમારો ભાઈ ને પૈસા ની ખાલ અમને અમને ખબર ના આવે એના મહેરા ને એવાના છોકરા તો ખબર હોય કે ના હોય અને તમે આ બનાવવાના ધંધા કરશો જ નહીં તમારો બહુ કરા ગરમ થી મેળ ના આવે સાહેબ હમણાં ફોન કરી તો પોલીસ વાળા આ ફિટ કરી પોલીસ વાળા વધારે ખબર પડે ને બોલશો ને તો બધું જોવા તો લાઈન બનાવવા ધંધા કર્યા કોક કરીને હલાવડાવી મતલબ નહીં મતલબ
કેટલા મહિના છે તાર ખાતા ને ઓફ થયા મારી પાસે આ બે લાખ રૂપિયા બાકી બરોબર એ બે લાખ રૂપિયા હું તમારા હું હાલ અમે બધો ઘેર થાય હું મારો મારા કાકા ને બાપા માં ભેગો કરું આખા કુટુંબ ભેગો કરી હું બધું કરું હું તમને ઘેર થઈ ફોન કરું બરોબર એક મહિના એક મહિના ની મુદત આવો મને તમે વિચારી અને તમે અમારી વેદ નહીં મૂડી મૂડી ખાલી જમા કરાવવાનું બોલે ના એટલે છોકરો ને સમજાવવા નવ પહેરી જેટલા વધારે મગજમારી નહીં કરતો પોલીસ બોલાવજે નાતા ને આવડે બીજા માર્ગે બોલ્યા વગર આવી ગયા હું બેઠો ત્યાં તો ખોટો રૂપિયો નહીં દવા દો લેહેરો ઘેર કરો પેલા પોલીસ બોલીસ બોલાવવા